एक तरफ ગુજરાતમાં શિક્ષકો પ્રત્યે આદર અને સન્માન ઓછું થતું જાય છે, ખાનગી સ્કૂલમાં ઊંચી તગડી ફી વસૂલતા સંચાલકો દ્વારા નિષ્ણાંત હોવા છતાં શિક્ષકોનું ખૂબ શોષણ થાય છે, ઓછા પગારે વધુ કલાકો કામ લેવાતું હોય છે, ત્યારે જૂનાગઢના એક શાળા સંચાલકે શિક્ષકોની કદર કરતા 1 કરોડથી પણ વધુના ઇનામો આપ્યા, જેમાં લક્ઝુરિયસ કાર, એક્ટિવા સ્કૂટર્સ, લેપટોપ, આઈપેડ, માઇક્રોવેવનો પણ સમાવેશ થાય છે। આલ્ફા વિદ્યા સંકુલના સંચાલક જિગ્નેશ નકુમ અને તેમની સંચાલક ટીમ દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે સતત મહેનત કરતા શિક્ષકોનું અનોખું સન્માન કરાયું। શિક્ષક જીતેન્દ્ર મેઘનાથીને ટાટા અલ્ટ્રોઝ કાર આપવામાં આવી, શાળા સંચાલક દ્વારા યુન્ડાઈ ક્રિએટા, ટાટા અલ્ટ્રોઝ, મારુતિ અલ્ટો જેવી 3 કાર, એક્ટિવા અને સ્પ્લેન્ડર 22 બાઇક, સ્કૂટર, 3 આઈફોન, 25 માઇક્રોવેવ આપીને શિક્ષકોને તેમની મહેનતની કદર કરતા ભેટ આપી હતી। શિક્ષકોનું આ સન્માન શાળાના વાર્ષિક ઉત્સવ દરમિયાન વાલીઓની હાજરીમાં આપવામાં આવ્યું, ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે રીતે અહીંયા બાળકો તૈયાર થઈ રહ્યા છે એ જોઈને ખૂબ સંતોષ થાય, કારણ કે આપણને એમ લાગે કે આપણા ગુજરાતમાં એવા કેટલા બધા ટેલેન્ટેડ બાળકો છે અને આલ્ફા વિદ્યા સંકુલ જેવી ઘણી બધી જગ્યાઓની આપણને તાતી જરૂર છે કે જે અંતરિયાળ ગામડાઓના બેઠેલા બાળકોને ભણાવે। બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર આવે અને તેમના કૌશલ્ય, તેમની સાથે સાથે તેમનામાં કોન્ફિડન્સ ક્રિએટ થાય એમના માટે હર હંમેશા આલ્ફા વિદ્યા સંકુલ કાર્યરત રહેલું છે। આપણને ખબર છે કે ભારતનો જીવ ગામડામાં ધબકે છે અને ગ્રામ્ય વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે હર હંમેશ તત્પર રહેલું આલ્ફા વિદ્યા સંકુલ, તે શૈક્ષણિક બાબતો હોય કે પછી સર્વાંગી વિકાસની વાત હોય કે એમાં રમતની વાત આવે કે પછી એના સેલ્ફ ડેવલપમેન્ટની વાત આવે, તો હંમેશા આલ્ફા એમાં અગ્રેસર રહ્યું છે અને એમના માટે જ તેમને સ્ટેજ આપવા માટેનો અમારો એક આ નાનો એવો અમથો નમ્ર પ્રયાસ છે કે જેમ બાળકોની શક્તિ વિકસે, ખીલે અને પૃથ્વીના પટાંગણ પર તે પણ પોતે એક ગૌરવાન્વિત થઈને પોતાનું નામ રોશન કરી શકે તેમના માટેનો આ નાનો એવો અમારો એક પ્રયાસ છે। આ રીતે આશ્ચર્યજનક ભેટ આપી શિક્ષકોનું સન્માન કરાતા શિક્ષકોમાં પણ ઉત્સાહ વધ્યો હતો। કોઈ શિક્ષકને આટલી મોટી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હોય એવું કદાચ આ પ્રથમ વખત બન્યું હશે। જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક।